नमस्कार दर्शक मित्रों, 1 मे એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ, તો આપણા ગુજરાતના સ્થાપના દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે એપીએલ 1 રેશન કાર્ડ ધારકોને સરકાર બીજી વખત મફતમાં અનાજ ઘઉં ચોખા આપવા જઈ રહી છે, જેની શરૂઆત 7 મેથી થવાની છે. તો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી, ઓફિશિયલી માહિતી આપણે જોવાની છે કે ક્યારથી અને કેટલા માત્રાની અંદર દરેક એપીએલ 1 પરિવારને મફત અનાજ મળશે. તો સૌ પ્રથમ તો ગુજરાતના સ્થાપના દિવસના અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના જે મધ્યમવર્ગીય પરિવારો છે એમના માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે મફતમાં અનાજ બીજી વખત આપવાનું છે, એ પણ મે મહિનાનું અનાજ. તો જોઈએ તો કે સૌ પ્રથમ તો લોકડાઉનની સ્થિતિ છે એટલે કે મે મહિના માટે પણ એપીએલ 1 કાર્ડ ધારકોને 61 લાખ પરિવારોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા અને 1 કિલો ખંડ અને 1 કિલો દાળ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. અને આની શરૂઆત તારીખ 7 મેથી લઈ અને 12 મે સુધી આનું વિતરણ કરવામાં આવશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, દરેક પરિવારને 1 રેશન કાર્ડ દીઠ કેટલું મળવાનું છે, તો 10 કિલો ઘઉં મળવાના છે, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ. આ બધું જ વિનામૂલ્યે મળવાનું છે અને આની શરૂઆત તારીખ 7 મેથી લઈ અને 12 મે સુધી આનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે આજે બીજી પણ એક જાહેરાત કરવામાં આવી છે કે મા વાત્સલ્ય, જે મા અમૃતમ યોજના ચાલે છે, એના લાભાર્થીના પરિવારમાં કોઈપણ વ્યક્તિને ઓપરેશન કે પ્રસ્તુતિ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો એના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરવાનો થાય તો આ ટેસ્ટનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. હવે જોઈએ કે આ ઓફિશિયલ માહિતી છે. જુઓ કે લોકડાઉનની સ્થિતિની અંદર મે મહિના અંદર એપીએલ વન રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે જે અનાજ આપવાની શરૂઆત છે 7 મેથી લઈ અને 12 મે સુધી થવાની છે. તો આની અંદર આપણે જોઈએ તો કે મુખ્યમંત્રીએ ગુજરાતના સ્થાપના દિવસ માટે રાજ્યના સૌ નાગરિકોને એકબીજા સતર્ક બને, જાગૃત બને અને એ માટે પ્રજાજોગ સંદેશો પણ આપ્યો હતો અને સાથે સાથે એ પણ જાહેરાત કરી હતી કે 61 લાખ જેટલા મધ્યમવર્ગીય એપીએલ 1 રેશન કાર્ડ ધારકોને 2.50 થી 3 કરોડ લોકોને આગામી 7 મે એટલે કે ગુરુવારથી 12 મે 5 દિવસ દરમિયાન પરિવાર દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, જેનો ખર્ચો અંદાજે જોવા જઈએ તો 200 કરોડ જેટલો ખર્ચ ગુજરાત સરકાર ઉપર પડશે. કારણ કે ગુજરાત સરકારે નક્કી જ કર્યું છે કે ગુજરાતનો કોઈપણ નાગરિક કોઈપણ પરિસ્થિતિમાં ભૂખ્યા સૂવું ન પડે એ માટે સંવેદનશીલ સરકારે આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. મિત્રો આમની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે અનાજ લેવા જો ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, એકબીજાથી દૂર રહેવાનું છે, માસ્ક પહેરીને જવાનું છે, પૂરતી તમારી સેફ્ટી લઈ અને પછી જ તમારે બહાર નીકળવાનું છે. અને ઘણી વખત ગામડાની અંદર કેવું થતું હોય, જે સરકારના આંકડાઓ છે કે 2 નંબરવાળાને આજે બોલે એવું પણ થતું નથી. ઘણી વખત રેશન કાર્ડના જે દુકાનદારો છે એ જે પહેલાં વ્યક્તિઓ આવે છે એમને 100 કે 1 લાખ વ્યક્તિનું રેશન કાર્ડ લઈ લે છે અને પછી એમને આપી દે છે. તો આવું પણ તમે ધ્યાનમાં રાખો એટલે કે વહેલાસર પહોંચી જવાનું છે અને પછી ત્યાંથી તમારે અનાજ મેળવી લેવાનું છે. આવી જ અવનવી માહિતી તમને આપણી ચેનલ ઉપર મળતી રહેશે. આપણી ચેનલ સાથે તમે જોડાયેલા જો, પરફેક્ટ અને વિશ્વસનીય માહિતી જ આપણી ચેનલ ઉપર મળે છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.